સુરતના યાનના વેપારી પાસે ડાયટ યાનનો માલ તૈયાર કરાવી ખરીદી કર્યા બાદ તેના બાકી નીકળતા લાખો રૂપિયા ન આપી મહારાષ્ટ્રના ઠગે ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. મહિન્દરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલે પોઈન્ટ ખાતે રહેતા અને લાલ દરવાજા ખાતે પટેલવાડી પાસે ઓફિસ ધરાવતા જયેશ કિકા ગણેશ વાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી મહારાષ્ટ્ર નંદુબારના ઠગ વેપારી પારસ અગ્રવાલે ડાયડ યાર્ડનો 14,48,000 થી વધુનો માલ તૈયાર કરાવી ખરીદી કરી 2,89,000 જમા કરાવી બાકી નીકળતા 11,60,000 થી વધુની રકમ ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે મહિન્દરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત. આરટીઈ હેઠળ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આનાકાની કરનાર શાળાઓ વિરુદ્ધ ફરિયાદ મળતા નોટિસ આપવા છતાં કોઈ જવાબ ન આપી સુપ્રીમ કોર્ટમાં ધામા નાખવામાં આવ્યા છે. જો કોઈ વાલી દ્વારા પણ ખોટી રીતે આરટીઆઈનો લાભ ઉઠાવ્યો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારના રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આડા આડા કાન કરતી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી લાલ આંખ કરી છે. આઈટીઈના કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આનાકાની કરતી સુરતની જાપા બજારની ખાનગી શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસનો જવાબ સમય મર્યાદા નહીં આપવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની મર્યાદા રદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે બીજી તરફ આરટીઈના કાયદાને લઈ અન્ય 4 શાળાઓમાં સુપ્રીમ કોર્ટમાં ધામા નાખ્યા છે. કચેરી દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વાલીઓ દ્વારા ખોટી રીતે આરટીઈનો ગેરલાભ ઉઠાવવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા 23,000 જેટલા આરટીઈ ફોર્મ આવ્યા છે, જેમાં 10,000 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે. આરટીઈના કાયદાને લઈ શહેરની 4 જેટલી શાળાઓમાં સુપ્રીમમાં ધામા નાખ્યા છે, જેમાં સેન્ટ ઝેવિયર, લુડ્સ કોન્વેન્ટ અને મેરી માતા સહિત લેન્સર આર્મી સ્કૂલના સંચાલકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરટીઈના ગેરલાભ ઉઠાવવા વાલીઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં શિક્ષણ અધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર જાતે શાળાઓમાં અને વાલીઓ જઈ તપાસ કરી રહ્યા છે. જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે સખત પગલાં પણ ભરવામાં આવશે. રાજ્ય સરકારના રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. જો કે કેટલીક શાળાઓ સરકારના આ નિયમની પણ એસી તેસી કરી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ સુરત. રૂપિયાની લેતી દેતીમાં અપહરણની સોપારી લેનાર વધુ એક આરોપીને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નોટબંધી વખતે 1 કરોડ રૂપિયા બદલવાના વેપારીએ અન્ય વેપારીને આપ્યા હતા. તે રૂપિયાના આપતા લિંબાયતના માથાભારેને 40% સોપારી અપાઈ હતી, જેમાં વેપારીનું અપહરણ કરી સચિન ખાતે લઈ જઈ માર મારી છોડી મુકાયો હતો. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ઝડપી પાડી તેનો કબજો ઉમરા પોલીસને સોંપતા ઉમરા પોલીસે આરોપીની સાથે એવા સુલતાન ઉર્ફે માંજરો સહાને પણ ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.